નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે આની આગળના વિડીયોમાં આપણે સુધામો દીઠા શ્રી કૃષ્ણદેવ રે એ કાવ્ય છે એ પૂર્ણ કરેલું છે, જે આખ્યાન ખંડ હતું. હવે ચાલો આજે પાઠ્યપુસ્તક ખોલો. આજે પાઠ્યપુસ્તકમાં આપણે એના પછીનો પાઠ 17મો સંસ્કારની શ્રીમંતાઈ એ આજે આપણે ચલાવવાનો છે. એમાં આપણે જોઈએ તો તેના સંસ્કારની શ્રીમંતાઈ 17મો પાઠ એની લેખિકા કોણ છે? તો કે કુંદનિકા કાપડિયા. એનો જન્મ ક્યારે થયો? તો કે 1927માં છે. એ કુંદનિકા કાપડિયા જે લેખિકા છે એનો જન્મ થયો છે. કુંદનિકા કાપડિયાનો જન્મ લીમડી મુકામે થયો છે. તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે. પ્રેમના આંસુ, કાગળની હોળી વગેરે તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે. સાત પગલા આકાશમાં એમની બહુ ચર્ચાયેલી નવલકથા છે. પરમ સમીપે વિશિષ્ટ રીતે તૈયાર કરેલો એક પ્રાર્થના સંગ્રહ છે. એમણે સાહિત્યની સાથે સાથે સમાજસેવા અંગીકાર કરી છે. હાલ તેઓ વલસાડ નજીક આવેલા નંદીગ્રામમાં સ્થાયી થઈ સાહિત્ય સર્જન કરી રહ્યા છે. એટલે હાલમાં તેઓ ક્યાં છે? તો કે વલસાડ પાસે નંદીગ્રામ છે, ત્યાં તેઓ પોતાના સાહિત્યની રચના કરી રહ્યા છે. માનવ જીવનની ઘટમાળ એવી છે કે એમાં સુખ પછી દુઃખ, ચડતી પછી પડતી, કુદરતના ક્રમ પ્રમાણે અવશ્ય આવતા જ હોય છે. આવા સમયે જરા પણ વિચલિત થયા વગર સ્વચ્છતા જાળવી રાખી આવી પડેલી પરિસ્થિતિનો ખરા દિલથી સ્વીકાર કરવો એ જ સાચા સંસ્કાર. એટલે કે આપણે માથે ગમે એવી પરિસ્થિતિ આવી હોય પણ એ પરિસ્થિતિનો આપણે સ્વીકાર કરીને તેની સામે એ પરિસ્થિતિ સામે લડી અને આપણી સ્વસ્થતા જાળવી રાખીએ તો એ જ આપણા ખરા સંસ્કાર છે. એમાં જ સંસ્કારની શ્રીમંતાઈ રહેલી છે. એક સમય હતો જ્યારે શેઠ જગમોહનદાસ અને તેમનું કુટુંબ શ્રીમંતાઈમાં ઝૂલતું હતું. અચાનક ભાગ્યની દશા પલટાઈ. કારની ગરીબી તેમના કુટુંબ પર ઉતરી આવી. ત્યારે પણ કુટુંબનો એક એક સભ્ય અબાલ વૃદ્ધ સૌ કોઈ સ્થિતિનો વાંક કાઢવાને બદલે કે નિરાશ થવાને બદલે પોતાના ભાગે આવતું કર્તવ્ય બજાવ્યાનું અને એકમેકને મદદરૂપ થવાનું કાર્ય છે એ ચાલુ રાખે છે. એ જ ખરા સંસ્કાર છે એવું આપણને આ પાઠમાં જોવા મળે છે. તો ચાલો આજે હવે આપણે અહીંયાથી પાઠની શરૂઆત કરશું, વાંચશું અને એને સમજશું. જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં જે રાજા નામથી સંબોધાતા હતા. એટલે કે જગમોહનદાસ એ ખૂબ જ શ્રીમંત હતા અને એનું જે મિત્ર વર્ગ હતું, ફ્રેન્ડ વર્ગ હતું, બિઝનેસ વર્ગ હતું એ તમામ જગ્યાએ એ રાજા તરીકે ઓળખાતા હતા. લક્ષ્મીદેવીએ બે હાથે એમની આરતી ઉતારી વસે 60 લાખ રૂપિયાને ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ વહે રાત્રે દિવાની ઝળહળાટથી અલકાપુરીની યાદ આપી જતો. અલકાપુરી એટલે કે સ્વર્ગની યાદ અપાવી દેતો. એટલે કે આસમાનને જો આસમાનની નીચે આને દરિયા કિનારે જે એને મહેલ બંધાવેલો હતો તેનું નામ હતું આનંદ મહેલ. એ રાત્રે દીવાના ઝળહળાટથી જાણે જગમગતું ને તો એવું લાગતું કે જાણે સ્વર્ગમાં હોઈએ. તેમના ઘેર 6 મોટર ગાડીઓ હતી અને નોકર ચાકરનો તો પાર નહીં. જગમોહનદાસના કુટુંબના 8 સભ્યો, તેની પત્ની પાર્વતીબહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા, તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ, 16 વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહનદાસ પોતે. એટલે કે આ બધા થઈને એના ઘરમાં કેટલા સભ્યો? તો કે 8 સભ્યો. આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો પ્રશંસાનો ઊભો થાય. એટલે કે દરેક માણસ છે જો પોતાની મરજીથી રહેતું હોય તો એવા કુટુંબમાં ક્યાંય ઘર્ષણ થતું નથી. બધા જ લોકો ખૂબ જ સુખી હતા. જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ નહોતું. એટલે કે જિંદગીમાં સામે એને કોઈ જાતનું ફરિયાદ થઈ શકે કારણ કે બધા સુખી જ હતા. એટલે ફરિયાદ કરવાનું એની પાસે કોઈ પણ જાતનું કારણ હતું નહીં. પણ વિધાતાના ખેલમાં એ અજબ વળાંકો રહ્યા છે. જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા.
વેપારમાં એમને ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાભ લશ્કરને પણ લાવે છે. એક કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો અને નુકસાનની પરંપરા ચાલી આવી. કે જગમોહનદાસ છે એ સટ્ટાનો વેપાર કરતા હતા, એમ અચાનક તેને સટ્ટાના વેપારમાં ફટકો લાગ્યો, એને કારણે ધીમે 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 એનો તમામ બિઝનેસ છે એ ઠપ થઈ ગયો અને તેઓ છે એ નુકસાન સાથે નુકસાનની પરંપરા ચાલી આવી અને આઘાત અને પરાજય સાથે નુકસાન પર નુકસાન એને થવા લાગ્યો. અને થોડા જ વર્ષોમાં જગમોહન દાસ બધું જ ખોઈ બેઠા. એટલે થોડો સમય થયો ને આ નુકસાન થવા લાગ્યું, એના કારણે જગમોહન દાસ છે એ જે શ્રીમંત હતા એ શ્રીમંતમાંથી એ ગરીબાઈમાં આવી ગયા. એ ન માની શકાય એવી વાત હતી, આટલી બધી સંપત્તિ, આટલો વૈભવ, આ માન આ સ્થાન, બધું જ પાણીના રેલાની માફક આ ઉકળતા ન ઉકળતામાં વહી ગયું. એટલે કે બધું જ છે એની જેટલી સંપત્તિ હતી, એનું જે સમાજમાં સ્થાન હતું, એનો મોકો હતો, એ બધું જાણે પાણીનો રેલો ન હેલો જતો હોય એવી જ રીતે છે એનું બધું છે એ જતું રહ્યું. નુકસાન એવું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો સુદ્ધા વેચી નાખવો પડ્યો. મોટર ગાડીને ઘરની બીજી કિંમતી વસ્તુઓ તો એ પહેલાં જ વેચી નાખેલી. એટલે કે છેલ્લે નુકસાન એને એટલું બધું થયું હતું કે જે ઘરમાં એવું રહેતા હતા, જે મહેલ જેવો જાણે કે સ્વર્ગની યાદ અપાવી દે, અલકાપુરીની યાદ અપાવી દે, એવો જે એનો મહેલ હતો એ મહેલ પણ એને આખરે વેચી નાખવો પડ્યો. અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા એ જગમોહન દાસ 50 રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. એટલે કે જે જગમોહન દાસની ઘરે નોકર ચાકરો હતા, આટલી બધી મોટર ગાડીઓ હતી, ખૂબ જ નોકરોનો પાર નહોતો, શ્રીમંત હતા, ખૂબ જ શ્રીમંત હતા, રાજા કહેવાતા હતા, એ જગમોહન દાસને કાળનો એવો ફટકો લાગ્યો, એ ફટકામાં એનો વેપાર ધંધો ઠપ થઈ ગયો અને ઘરનો તમામ વસ્તુઓ, મોટર ગાડીઓ, બંગલા, છેલ્લે એને બંગલા પણ એના વેચવા પડ્યા અને એના બાળકો જે શ્રીમંતાઈમાં જોડતા હતા એ બાળકો છેલ્લે ગરીબાઈમાં આવી ગયા. બાળકો પણ એની સાથે ગરીબાઈમાં આવી ગયા અને એને જે જગમોહન દાસ છે એને 50 રૂપિયા ભાડે ઓરડી મળી અને એ ઓરડીમાં એ નાનકડા એવા મકાનમાં બધા છે રહેવા ચાલ્યા ગયા. તો અહીં સુધી આપણે આજે આ વિડિયામાં અહીં સુધી આપણે પહેલો ભાગ આપણે આ પાઠનો કરીશું. બીજો ભાગ આવતા ભાગમાં કરીશું. આગળનો પાઠ છે એ આગળના ભાગમાં આપણે ચલાવીશું. હોમવર્કમાં તમારે આજે પાઠ 17 સંસ્કારની શ્રીમતાઈ છે એની જે લેખિકા છે કુંદનિકા કાપડિયા, એ લેખિકા પરિચય છે એ તમારી નોટની હોમવર્ક વિભાગમાં લખવાનો છે. તો ચાલો આપણે ફરી મળશું આવતા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.